કદાચ વિનુભાઈ ને કદાચ ખ્યાલ હશે, કદાચ ને એ બાજુ એના જુનાગઢ કરતા. ગામ નું નામ છે મનુમામા કોટડા ગામ છે. કોટડાની અંદર આ બનેલી કાલની ઘટના હોય ભાઈ. અને મેં મારા પગલા ઓછામાં ઓછા નામે દહ ફેરવું ત્યાંથી આવ્યો છે. એ આંબાવાળી માતાજી જમે એટલે ગામમાં કોઈ માલ માલધારી રબારી કળંબી પટેલ આહિર ગઢવી અઢારે વર્ણ ત્યાં ઝૂકે. અને માતાજી જમતા હોય ને બાબુ, અઢારે વર્ણ એક હારી લાઈનમાં ઊભા હોય ને હાથ જોડીને બેઠા હોય. અને હકીકત દુઃખે પણ ભાંગે. એ આંબાવાળી મેલડી કહેવાય. કઈ રીતે કાલની બનેલી ઘટના છે. બેના વર્ષો નથી વિયા ગયા. હે કઈ રીતે આપણે ભાળી જાય ધ્યાનમાં આવી જાય ને આ છોકરાને બળજા ધ્યાનમાં આવી ગયા. જો વિનુભાઈ એના ખિસ્સામાં એક રૂપિયો નથી હો, અને પટેલ ના ઘરે બળજાની માંગણી કરવાઈ ગયા. કળંબીએ કીધું કે બળજા હજી હું કાલ લાવ્યો ને અત્યારે તને આપી દઉં. ગાંડાભાઈ 50,000 ની જોડી લાવ્યો છું અને મારા ઘર હાટું લાવ્યો, વેસવા હાટું નથી લાવ્યો. નહીં સાહેબ, એ છોકરાએ જોડા મોઢામાં લીધા છે. પટેલને પગે લાગે છે, કરગરે છે, રોવે છે. અને પટેલને કાંક ક્રોધ થયો. ભાઈ ગામનો મોટો માણસ, 2-3 વીઘા જમીન હોય મોટો માણસ, અને હાવી નનો કહેવાય કે તારું મોઢું ગંધાય. એ પટેલે સાતીમાં પાટો મારી વાઘરીના છોકરાને કોઈ માડી કરીને ધરતીની માથે દીકરો પડી ગયો. અને દીકરો રોતો રોતો એટલું કહેતી ગયો, પટેલ તારે જ્યાં બાંધવા ત્યાં બાંધી લેજે બળજાને. તારે બાંધવા હોય ત્યાં બાંધી લેજે બળજાને. અત્યારે તે મને ભલે પાટું મારી, પણ દીકરા સવારે તારા બળજા ન હોય ત્યાં. જેના ધર્મ ઉપર ભરોસો હોય ને ઈશાને ફૂકી દે ગામના શોખમાં. જેના ધર્મ ઉપર જેના ભરોસો નથી માણસ કઈ ન બોલીએ કે. એના ધર્મ ઉપર ભરોસો તો માડી બોલી તો ગયો છે, પણ તારે પાળવાનું છે. હું બોલી ગયો પણ તારે પાળવાનું છે. અને સાહેબ મોત પાડે છે, અહીંયા માર પડે. માર ખાવા ભાઈ તારી યારે કોણ આવે? તું બાપ નો દીકરો હોય તો હોના માં, પણ માર ખાવા અમે નહીં આવી. કોઈ હાલ્યું નહીં ને ત્યારે સાજણ સાપડા ની અંદર એની દેવ બેઠેલી મળી. તું આવીશ કે નહીં આવી? ભાઈ તો નથી આવતા, મારા માવતર તો નથી આવતા, પણ મને સાતીના ઘા રૂગાણા નથી. જો મારી તો સાતીના માર તો ભાળી ગયું હોય ને મારા સાતી ની અંદર માડી કે ભાળ્યા હોય તો હાલ મારી ભેગી. સાહેબ હિરિયાની જી એમ કહેવાય ને કે વાંગો કરી લીધી. સાજણા ભાઈ ભેગા ન આવ્યા વખતે એકમ નો ધારો બનીને આવી માજાળી રાત ની અંદર જયારે
દીકરાને આમ હતી ને, આમ એટલે બળદ લેવાની જેને આમ હતી, સવારે મારી નાખવાની લોકોને વલી હતી. સાહેબ માતાજી નું નામ લેતો જાય, વિનુભાઈ રાતના બળ જાય, દીકરા લઈ લીધા. બળદ લઈ દોરીને એક દી વેરાણ વગડા ની અંદર જયારે આવ્યો થાય ને, એને વિચાર આવ્યો કે ઘેરે જો મારા આ બળજ્યા હું બાંધી તો કે નાના નાના બસડા ને મારી નાખશે, ગામડું નહીં જીવવા દે. આ બળદે મારા ઘરના આંગણે બાંધીશ ને, મારા બસડા ને જીવવા નહીં દે. હાથી માં પગ મારી નાખે સાહેબ, ગામ છે એક હાથી નો પગ છે, ફરી જતા ઘડી કે વાર નો લાગે. દીકરો પૈસા આહુડા પાડતો જાય, ગામના પાદર ની અંદર બગીચો હતો, બાગ આંબાના ઝાડ, બળદ ને રાત ના 12 વાગે બાગ ની અંદર બાંધી ગયા. પણ સાહેબ બળજાની હામો સહજની દીકરો રોવે છે. ભગુભાઈ આ બળજા હાટુ મારું રાજ ભાંગી જાય હે, હવારે આ બળજા હાટુ મારા બસડા મરાઈ જાય હે, અને આ બળજા હાટુ મારા કાયા મળી મારો જીવડો મારે પણ કાઢવો પડશે. યે કલમો ધારો વનમો વન રોવે વનમો જગ જાડવું જીવ ને જમ ને વાત હાલે ને એટલી ઘડી ઉઠી ગયા. રાત ગ્લોટ ગઈ મારી રહી ગઈ, 4 વાગી ગયા, 5 વાગી ગયા, 100 વાગી ગયા, સગલા સગસગી ગાઉના ધણ નીકળી ગયા. પણ રોય રોય ને સાહેબ, ભગુભાઈ દીકરાના આંખમાં ખાડા પડી ગયા, ઓલો રાત માં રોય રોય. હે અહીંયા કદાચ એને એ ખેડુ પટેલ જાગી ગયો, અને કિલ્લાની હામે જોયું તો બળજ્યા નતા. સાહેબ ગામેડું છે ને 5-7 જણા ની, પણ પછી 60 જણો નીકળ્યું ને, હાથમાં તલવાર્યું, ધોકાણ કુવાડ્યું, ધૂળ ની ડમરી ઉડતી આવી, છોકરો બગીચામાં ભાળી ગયો. મારા મા બાપ ને મારી નાખશે, મારા ભાઈઓ ને મારી નાખશે, મારા પહોડા ને મારી નાખશે. હવે મારી જીવન હું કરું બાપ? હે બાપ વાળી આ લીલા ઝાડ ની અંદર હું રહું છું, જોઈએ હો મારી રણની દેવી, મારી માળની દેવી તું જોઈએ હો બાપ. દુઃખ ને ઘડ્યું દુઃખ નો પરિણામ ગયા. છોકરો ખોબો ખોબો ધૂળી મોઢામાં નાખે, માથાના ઉપોડા તોડી તોડી જયારે ધરતી ની માથે લીલા ઝાડ ની માથે નાખવા મળ્યો ને, પોતા ભાઈ દેવી આવીને ઉભી રહી ગઈ, રવા દે રવા દે બહાર. કદાચ મેં એક બે ભાગ ની અંદર જગત નો બહુ વૈશાળો રહેવા દઉં તમે, પણ યતી ચાર ઘડી ભાવ રાખ ને ચાર ઘડી મારી હાલી ઝૂરતા રાખ,
અને બાગ ની અંદર હોનાના મોરલા નો ઉડાડું ને, કે મને મેરડી ના પેટ લાગી જાય બાપો. હે યમ યમ થાવ નાખે એમ બળ ધન કલર બિગલો મરી નાખ્યો. હે બાપ યમ જમ આહુડા ધરતી માથે પડવા મળ્યા સાહેબ, એમ બળજા નો કલર બદલવા મળ્યો. વડિયારા બળજા મોટલા ધોળા કલર ના હતા બકુભાઈ, પણ દેવી આવી ગઈ ને કોલ ઘડી ની અંદર કાળા ધબ કરી નાખ્યા. બાપ બકુડા ની વસ્તી ની લાજ રાખી દીધી, સાહેબ બાગ ની અંદર ગયો ગામેડ્યો હા ખેતર ધનો, જો બાંજા તમારા બળજા સે લઈ ગયો. નનુ મામા બળજા ને પછી સોડાય કેમ બાપ? એલા ભાઈ તું રોસો હુલેવા આહુડા હુલાવા પાડે, પણ આ બળજા મારા કેવા? મારા તો થોડા હાબુ છે કે બળજા હતા, આ વડજ્યા મારા નથી કે. હે એક હાસો તો મારે હાસા ને એક ખોટો ને તો મારે ખોટા પડી જાય બાપો. આ બળદ તો કાળા છે પેલા મારા, અને મારા બળજા તો ધોળા છે. એમ તો બાપ તારા ખીલી ની સોડેલા બળજા છે. તારા ખીલે ભલે ધોળા, પણ હું સોરી લાવ્યો ને, પણ મારી દેવી નું મેં નામ લીધું ને કાળા થઈ ગયા. હા શું છે ભાઈ? તારી દેવી આ જગત માં હોય ને તો હતા એવા કરી દે, તારી દેવી કેમ અમે કરી દેવી. હે જગત ને ખબર કેમ પડે? હે આ દુનિયા ને ખબર કેમ પડે કે આ જગત માં ધર્મ છે કે નથી? ધર્મ જગત ની અંદર છે, પણ ધર્મ આપણા થી દૂર કરવી જાય કે આ પાત્ર ની અંદર થોડો કળિયુગ નો વાહ આવી જાય ને એટલે. પણ ભાઈ એક બીજી ફરમાઈશ